આગળ વાત કરીએ અને વાત શું ઠંડીમાં પણ વરસાદ પડશે તો આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. માવઠાની આગાહીથી ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું છે. એપીએમસી માર્કેટના સંચાલકો સતર્ક થયા છે. ગુજરાત ખેડૂતો પણ હવે સાવધાન થઈ જશે. ગુજરાતમાં 26-28 નવેમ્બરે માવઠું થવાની અંબાલાલ પટેલે આપી છે આગાહી. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતાઓ છે. સુરતમાં ભારે વરસાદની, જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સુરતમાં આગામી 25-27 તારીખ સુધી જીન મંડળી રહેશે બંધ. આગામી 3 દિવસ સુધી ડાંગર અને કપાસ લેવાનું બંધ રહેશે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોને પાક ન લાવવાની સૂચના ખેડૂત આગેવાન જયેશ પટેલે અપીલ કરી. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીને પગલે ડુંગળી, ધાણા, લસણ સહિતની આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી સત્તાધીશો બીજી જાહેરાત ન કરે ત્યાં સુધી જણસીની આવક બંધ રહેશે. માવઠાની આગાહી વચ્ચે રાજકોટના દોરાજી એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી છે. હજુ પણ યાર્ડમાં કપાસ, મગફળીના બહાર પડ્યા છે. જણસીને શેડમાં રાખવાની હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. માવઠું થાય તો વેપારી અને ખેડૂતોને જણસી પલળી જવાની પણ ભીતિ છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં 24-26 નવેમ્બર સુધી જણસીની આવક કરાઈ બંધ. ડુંગળી સિવાય કોઈપણ જણસીની યાર્ડમાં પ્રવેશ નહીં મળે. હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે આને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. માવઠાઈના આગાહીના કારણે જામનગરમાં પણ આવેલા હાપા માર્કેટ યાર્ડમાં મગફળી અને મરચાની આવક બંધ કરવાનો નિર્ણય છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ રહેશે. હાપા યાર્ડમાં હાલમાં ઉપસ્થિત જણસીઓની હરાજી રાબેતા મુજબ ચાલુ રખાઈ છે. મહેસાણાના ઊંઝા એપીએમસી માર્કેટમાં સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. માવઠાની આગાહીને પગલે સૂચનો કર્યા છે. 25-28 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 26 નવેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા પણ છે. પાટણ જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ઉભરાઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. પાટણકા ફાંગલી ગામો નજીક કેનાલ ઓવરફ્લો થતા 1000 લિટર પાણીનો વેફાટ છે. ખેતરમાં માર્ગો પર પાણી વહેતું થતા જ ખેડૂતોને હાલાકી. મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલ ઓવરફ્લો થઈ છે. કેનાલ બે કાંઠે વહેતા રવાપર ગામે કેનાલ થઈ ઓવરફ્લો. સાફ સફાઈના અભાવે કેનાલમાંથી પાણી બહાર આવી જતા લોકો પરેશાન થયા. વરસાદ વિના રસ્તા પર ઠેરઠેર પાણી ભરાઈ ગયું છે. માવઠાની આગાહી વચ્ચે સુરતમાં ઉલપાટની 4 મંડળીની બેદરકારી સામે આવી છે. ખેડૂતોનો 300 ક્વિન્ટલ કપાસ હજુ પણ ખુલ્લામાં પડેલો જોવા મળ્યો છે. Z24 કલાક રિયા ટીમમાં ચીનમાં ખુલ્લામાં પડેલા કપાસના દ્રશ્યો પણ સામે આવ્યા. હજુ સુધી કપાસની સાવચેતીના નથી લેવાય કોઈ પગલાં. રાઘવજી પટેલે કહ્યું, રાજ્યમાં માવઠા લઈને ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે. અત્યાર સુધી ખેડૂતોને 10,000 કરોડનું આપ્યું છે વળતર. રાજ્યમાં ડીએપી ખાતરની કોઈ અછત નથી. ખાતર વિતરણ કેન્દ્રો પર ડીએપી ખાતર ખેડૂતોને મળી રહેશે. પાટણ જિલ્લામાં ખાતરની અછતથી ખેડૂતો ચિંતામાં છે. ડીએપી અને યુરિયા ખાતરની જરૂરિયાત વચ્ચે અછત સર્જાતા ઝાલાકી સરકાર કોઈ નક્કર પગલાં લઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવે તેવી માંગ કરાઈ. બનાસકાંઠાના અંબાજી મંદિરે વીઆઈપી દર્શન અંગે વિવાદ સર્જાયો છે. પંજાબી ડ્રેસ પહેરી સાડી પહેરાવીને ગર્ભગૃહમાં મહિલાને અપાઈ એન્ટ્રી. મોટા મોટા રાજનેતાઓ, રાજ્યપાલ અને સીએમના ધર્મપત્નીએ પણ કર્યા હતા બહારથી દર્શન. કોણ છે આ મહિલા જેને જુગાડ કરીને ગર્ભગૃહમાં પ્રવેશ મેળવ્યો? પંચમહાલના ધારાસભ્ય સીકે રાવજીએ ફરી ટકોર કરી કે મારે શું અને મારે શું એ ભાવના છોડી કામ કરો. કહ્યું કે અરજદારનું સન્માન કેળવી અરજદારોના કામ કરો. વારસાઈના અભાવે અનેક ખેડૂતોને લાભ નથી મળતા. તાત્કાલિક કામ કરવા સૂચના આપવા ગોધરા પ્રાંત અધિકારીને અપીલ કરાઈ.